끝나게. આવનો ભરોસો જયારે અમે બધા તમારા ઉપર લઈને બેઠા હોય ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું, જેમ ચીઠી જહાને ચીઠી લખી હતી રા ડંગળને, અને આજે બેની બેને તમને વિનંતી કરી છે, ચીઠી લખી છે, તમે મારા બધા રા ડંગળ જેવા ભાઈઓ છો, એમને નવગણ પણ ક્ષત્રિય હતો અને આપ પણ ક્ષત્રિય છો, ત્યારે ઇતિહાસના દર્શન થાય છે, અને ઇતિહાસના દર્શન થાય છે ત્યારે જેમ બળદેવજીએ કહ્યું એ પ્રમાણે 7મી તારીખે મતદાન છે અને 4થી તારીખે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે. એક બાજુ સીઆર પાટીલ સાહેબ નો સીઆર પાટીલ નું નેતૃત્વ છે અને એક બાજુ આપણું સૌનું ગૌરવ, આપણા સૌનું ભવિષ્ય અને જે રાજવી પરિવાર સાથેની પરંપરાને જાળવવા રાખીને એ પરંપરાને આગળ વધારવા માટે એક બાજુ આપણા બાપુ શક્તિસિંહ ગોહિલ બાપુનું નેતૃત્વ છે. ત્યારે તમારે કોના હાથ મજબૂત કરવાના છે? સમગ્ર ગુજરાતમાં એક સીટ આવશે ને તો દિલ્હીના દરબારની અંદર કોલર ઊંચા કરીને ભાગડી પહેરીને મારા આદરણીય વડીલ શક્તિસિંહ ગોહિલ સાહેબ એવે સંસદની અંદર કહેશે કે હું બનાસકાંઠા જિલ્લો જીતી લાવ્યો છું. આમ તો સાહેબ બાપુ પેલા 5 લાખ ના દાવા કરતા હતા કે અમે તો બધી 5 લાખ પ્લસ ની સીટો જીતીએ છીએ. પુણે પૂર્વ રણનીતિના ભાગરૂપે જેમ જેમ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મેદાનમાં આવતા ગયા એમ એમ ક્યાંક ઉમેદવારો બદલવાનો વારો આવ્યો અને બનાસકાંઠાની અંદર પણ પેલા તો એમ કહેતા હતા કે અમે તો 5 લાખ નહીં પણ સૌથી મોટા રેકોર્ડ થી જીતવાના છો. હવે તો એક મહિનાની અંદર ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખને અને રાજ્યના મુખ્યમંત્રીને બનાસકાંઠાની અંદર અપડાઉન કરવું પડેલું. તમામ સંસાધનો સામે લગાવી દીધા, એક બાજુ જનશક્તિ ને એક બાજુ ધનશક્તિ, એક બાજુ સંસાધનો ને એક બાજુ સિદ્ધાંતો. જ્યાં સિદ્ધાંતો હોય ને જ્યાં જનશક્તિ હોય ને ત્યાં કોઈ પણ પ્રકારની બીજી જરૂર પડતી નથી. ત્યારે સંસાધનો વાપરી ચૂક્યા, ગુજરાતના નેતાઓને બધાને લાવી ચૂક્યા અને હવે આવતીકાલે તમારે એમને પોતાને બનાસકાંઠામાં એક ગરીબ સમાજની દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે, આનાથી મોટી તાકાત બનાસકાંઠાની કઈ હોય શકે? ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે આ તમારું જે મામેરું, મારું જે મામેરું તમે બધા ક્ષત્રિય સમાજે ભર્યું છે એ મામેરાની મર્યાદા હું સમજું છું. કોઈ બેન દીકરીના માથા ઉપર જાગીરદાર સમાજ, સર્વ સમાજ, ક્ષત્રિય સમાજ એના માતા માટે ચુંદડી ઓઢાડે એ ચુંદડીની શાન માન ને મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારી પૂર્વક સમજું છું અને આ તમારી ચુંદડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું છું. આજથી મારી જવાબદારી ઘણી મોટી વધી જાય છે. મારે રાજકારણ પૂરતું સીમિત ન રહીને આ તમામ સમાજોની પરંપરાઓ, મર્યાદાઓ, એક બેન દીકરી માટે એક મહિલા તરીકે મારે કેટલું જ કરવાનું હોય આ જવાબદારી આજે મોટી મારા શિર ઉપર, માથા ઉપર જાગીરદાર સમાજે નાખી છે. અને જાગીરદાર સમાજે નાખી છે ત્યારે આપ સૌ બળદેવજીએ કહ્યું એ પ્રમાણે આજે તમે અમને સુંદરી માતા માજે ઓઢાડી સમર્થન આપ્યું. હવે 7મી તારીખે 5 કે 6 વાગ્યા સુધી એક પણ બનાસકાંઠાનું બૂથ રેડું ના રાખતા ત્યારે આ ચૂંટણીની લાજ રહેશે. હવે એમની પાસે ફોટો કરાયા સિવાયનું બીજું કોઈ ઓપ્શન વધ્યું નથી.
અને કોઈ ઓપ્શન નથી વધ્યું ત્યારે જે બુદ્ધો ઉપર ખોટું કરવા માટે જયારે એમની કાયમી પરંપરાઓ રહી છે એ બુદ્ધો ઉપર મારો જાગીરદાર સમાજ એને પ્રોટેક્શન આપે, ગરીબોને એજન્ટોને પ્રોટેક્શન આપે, અને જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી ખડા પગે રહી અને પાર્ટીને કોંગ્રેસ તરફ ઉપર કોંગ્રેસ પાર્ટીને મતદાન થાય એ પ્રમાણેની જે વ્યવસ્થાઓ હોય કે જે કઈ નાના મોટું કરવાનું હોય એક રાજકારણમાં મારે તમને કઈ કહેવાનું ના હોય. અને જાગીરદાર સમાજમાં મારે એક ઠાકોર સમાજની દીકરી તરીકે રાજકીય વાત કરવી એ હું પોતે પણ યોગ્ય માનતી નથી. ગળ સુધીમાં બ્લડમાં જેને રાજકારણ વારસામાં મળેલું હોય એને કઈ એંગલથી લડવું, શું કરવું એ તમામ રણભૂમિ સાથે વર્ષોથી પરંપરાગત રીતે લડો છો ત્યારે હું એટલું જ કહું કે તમારી બેન દીકરીને વિજય બનાવજો. અને આજે હું તમને બધાને આ દિશાની જગ્યા ઉપરથી દિશાની ધરતી ઉપરથી ખાતરી આપું છું કે આજે ક્ષત્રિય સમાજ સમગ્ર અઢારે આલમ છત્તીસે કોમ ઠાકોર સમાજની દીકરીને મદદ કરે છે. આવતીકાલે ક્ષત્રિય સમાજ હોય અઢારે આલમ છત્તીસે કોમને આજે કોઈ અમને વેત નમે તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી અમારી છે અને એમાં અમે ક્યાંય પીછેહઠ નહીં કરીએ. ને લાસ્ટમાં મા જગદંબા ભવાનીને પ્રાર્થના કરું, અમને મારા ભાઈઓના વીરોના વધામણા કર્યા, વળામણા કર્યા, એમના એક પરંપરાગત રીતે ભામણા લીધા. મા ભવાનીને પ્રાર્થના કરું કે મા ભવાની જગદંબા, હે મા અંબાજી, મારા ક્ષત્રિય સમાજની એકતાને ક્યાંય નજર ના લાગે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો. ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના વર્તમાન પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની સફળતા એમનો મંત્ર છે. શક્તિસિંહ એક એવું વિશ્વાસનું નામ છે જે પરિસ્થિતિ વર્ષ સામે જીતતા નથી પરંતુ પરિસ્થિતિઓને પોતાનો અનુકૂળ બનાવી લે છે. તેઓ જાણે છે કે પડાવ પર પહોંચવા માટે પ્રયાસ કેવા વાંકા ચૂકાઓ રસ્તા પર ચાલવું પડે છે અને પછી જ સફળતા મળે છે. એમનો અનુભવ એમની સફળતાનો મંત્ર છે. સફળતા રાતોરાત નથી મળતી. રાજનીતિની લાંબી સફરમાં એમને અથાગ મહેનત કરી અને ખૂબ તપ કર્યા છે. એમને પોતાના વ્યક્તિત્વ કૌશલની આ સફળતા અર્જિત કરી છે. પોતાનો એકજોટ સંઘર્ષ ની આત્મશક્તિ, સકારાત્મક વિચારસરણી અને રાષ્ટ્ર નિર્માણની અદ્ભુત ભાવના બનવા લઈ શક્તિસિંહ ગોહિલ સાહેબ આપ આ પદ પર પહોંચ્યા છો. ગુજરાતની કોટી કોટી જનતાને આપણી અપાર અપેક્ષાઓ છે. આજ સમગ્ર ગુજરાતની જનતા આપની ઉપલબ્ધિઓના ગુણગાન કરી રહી છે. એવા માનની શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબને વિનંતી કરીશ કે આપ ક્ષત્રિય સમાજને સંબોધન કરશો. ચૂંટણી ચાલતી હોય એટલે રાજકીય મિટિંગો તો બહુ થતી હોય અને રાજકીય મિટિંગોમાં જઈએ આ તો ચાલે, પણ આ અહીં અને અહીં મારી બંને બાજુને મારી સામે છે, આ કોઈ રાજકીય મિટિંગ નહીં, પરિવારનો મિલન સમારંભ. પરિવારના આ સ્નેહ મિલનમાં હું આવ્યો છું અને પરિવારના સ્નેહ મિલનમાં આવ્યો છું ત્યારે બધા જ મારા માટે એક સરખા છે અને એટલા માટે કોઈ નામ લેતો નથી. પરિવારના સૌને નમન કરું છું. ખૂબ મોટા ફૂલહારથી સ્વાગત થયું. એ ફૂલોની એક એક પાંખડી આપ સૌને અર્પણ કરું છું. યે દીવાને ખાસ હૈ, યે દીવાને ખાસ હૈ, યે દીવાને આમ નહીં, યહાં કમઝોર દિલ વાલો કા કોઈ કામ નહીં. આ એમની વચ્ચે છું હું કે જેમણે ક્યારે અસ્મિતાની લડાઈમાં પીછેહઠ નથી કરી. રક્ષયતે ઇતિ ક્ષત્રિય, બહુ બધી જ્ઞાતિઓ ક્ષત્રિય તરીકે ને રક્ષયતે ઇતિ ક્ષત્રિય. સ્વાર્થ માટે સંઘર્ષ તો બધા કરે, એક કીડીને ખાનનો દાણો મળે તો પોતાના દરમાં લઈ જવાની કોશિશ હોય કે આ ખાનનો દાણો હું અને મારો પરિવાર ખાય, આ સ્વાર્થનો સંઘર્ષ છે.
પણ જે પરમાર્થનો પુરુષાર્થ કરે છે, બીજાના માટે જાન ન્યોછાવર કરે છે, એ ક્ષત્રિય છે. ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી હોતા, ક્ષત્રિય સિદ્ધાંતવાદી હોય છે. અને આ ભૂમિ પર જેમણે શાસન કર્યું એ કોઈ સરમુખત્યાર તરીકે નહીં, મારી એક ફરજ આ મા ભૌમની રક્ષા માટે છે એમ કહીને શાસન કર્યું. અને શાસન કરતા કરતા માતૃભૂમિના રક્ષણ, ક્યાંય કોઈ બહેન દીકરીઓના ચારિત્ર માટે લડાઈ કરવાની હોય તેની લડાઈ, ક્યાંય ગાય માતા માટે માથા આપવાના હોય તો માથા આપ્યા છે, અને ગામે ગામ એના પાળિયાઓ છે જેનું આજે પણ પૂજન. સમાધાન નથી કર્યા. સત્તા હોય, રાજા મહારાજા હોય, સાથે એમનું સૈન્ય હોય, લડતા લડતા સંપૂર્ણપણે લાગે કે હવે કોઈ વિકલ્પ નથી, તો હસતા મોઢે આ સમાજની બહેનો દીકરીઓ એ જ્વાળામુખીની એ ચિત્તાઓ પર એક સતી માતા તરીકે સમર્પણ કર્યું. અને આવો ઇતિહાસ હોય એમ છતાં એ અસ્મિતાને કોઈ ઠેસ પહોંચાડે અને એમ કહે કે આ દેશના રાજા મહારાજાઓ અંગ્રેજીઓ પાસે નમી ગયા હતા અને એમણે પોતાની મા બેન દીકરીઓ અંગ્રેજોને આપી હતી, રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો. આનાથી વધારે ખરાબ કઈ ન હોય. આટલી વાત કર્યા પછી પણ એ ત્યાં અટક્યા નથી. રાજા અને મહારાજા રાજપૂતો જરૂર બહુમતીમાં હતા, પણ અનેક સમાજના વ્યક્તિઓના રાજા રજવાડા હતા. અને સલામ કરીશ, એ કોઈએ પણ ક્યારે સમાધાન નથી કર્યું, અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નથી કર્યો. એ રજવાડાઓમાં જાગીરદાર સમાજ હતો, એ રજવાડાઓમાં બ્રહ્મ સમાજ. અહીંયા આપણા બનાસકાંઠામાં જોઈએ તો વટાસણ, વેદલા, ખોરડા, એટા એ બ્રાહ્મણોના રજવાડા હતા, બ્રહ્મ સમાજના રજવાડા હતા. પર રાવણા રાજપૂત સમાજના રજવાડા હતા, રાજપૂતોના રજવાડા હતા. જેને આપણને આશીર્વાદ દેવાનો અધિકાર છે એવા ચારણ અને ગઢવી સમાજના રજવાડા હતા, આદિવાસી અને ભીલના પણ રજવાડા હતા, અને પાટીદારો પાસે પટ્ટા હતા, અને એટલે જે પાટીદાર કહેવાયા એમના પણ નાના નાના રજવાડા હતા. કારણીયા રાજપૂત સમાજના ભાઈઓ, નાડોદા રાજપૂત સમાજના ભાઈઓ, ઠાકોર સમાજ, વિવિધ સમાજના દરેકના કોઈ નાના મોટી રજવાડાઓ હતા, પણ આમાંના કોઈએ પણ ક્યારેય સમાધાન નહોતું કર્યું, પોતાની રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે નહોતો કર્યો. આ ઇતિહાસ છે. હા પસ્તાવું વિપુલ જરણું, સ્વર્ગથી એ ઉતર્યું, પાપી તેમાં ડોકી દઈને પુણ્યશાળી બની શકે છે. માણસની ભૂલ થાય, દિલથી પસ્તાવો કરે, તો પાપી પસ્તાવામાં ડોકી મારીને પુણ્યશાળી બની શકે. એ સમય હતો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સમગ્ર દેશની બહેનો દીકરીઓને અપમાનિત કર્યા પછી પસ્તાવો દિલથી કરીને જો માફી માંગી હોત તો આ સમાજ તો મોટા દિલ વાળો છે, જો દિલથી માફી માંગી હોત ને તેને માફ પણ કરે. અહંકાર સાતમા આસમાને સમાજ પાસે આવવાના બદલે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના ઘરે થોડા ભાજપના લોકોને ભેગા કરવામાં આવે. અમારા ભાવનગરના યુવરાજ સાહેબે સાચું નામ આપ્યું કે આવું અસ્મિતાનું અપમાન થયા પછી કોઈ સાચો રાજપૂત અવાજ ઉઠાવવા નગર ના રહી શકે, માત્ર ભાજપૂતો હોય એ ચૂપ રહી શકે. આ ભાવનગર એક મીટિંગ કરે છે અને ત્યાં માઇક ઉપર જઈને શું કહે છે, હું કોઈ દિવસ મારા બોલેલા શબ્દો માટે માફી નથી માંગતો,
પણ મારી પાર્ટી ને ભાજપ ને નુકસાન થાય છે એટલે હું સમાજ ની આ શું માફી કહેવાય? માફી કહેવાય? એ પછી પણ માંગ જો આપણા ગુજરાત ના એ વિવિધ સમાજ ના આગેવાનો, કોઈ એક કોમ નહીં તમામ કોમ નો અવાજ ના આક્રોશ હતો કે આ સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન છે, આ કોઈ એક જ્ઞાતિનું અપમાન નથી. અને એટલે એમણે શું માંગણી કરી? ભારતીય જનતા પાર્ટી પાસે માંગણી કરી, જેમ વિષ્ટિકારોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને વિદુરજી અને કૃષ્ણ ભગવાને કૌરવોને કહ્યું કે આ પાંડવો તો બિન આવશ્યક યુદ્ધ નથી ઈચ્છતા, તમે ખાલી 5 ગામ આપો ને એ સંતોષ માનશે. પરંતુ જેનો 7મા આસમાને અહંકાર હતો એ કૌરવોએ કહ્યું 5 ગામ તો શું, સોયનું નાકું ઊભું રહે એટલી જમીન પણ અમે નહીં આપીએ. અને ત્યારે કુરુક્ષેત્ર થયું હતું એ જ પરિસ્થિતિ આજે પેદા થઈ છે. સમાજે કહ્યું કે જે માણસ અમારી અસ્મિતાને ઠેસ પહોંચાડી છે, જે માણસે આ દેશની બહેનો દીકરીઓને લાંછન લાગે એવી વાત કરી છે, માત્ર આ માણસની ટિકિટ ભારતીય જનતા પાર્ટી હટાવી દે, એની પત્નીને આપી દો, એની દીકરીને આપી દો, અમારી વાત અમે પૂરી કરીશું, અમારે કોઈ આને પ્રેસ્ટીજ ઇશ્યુ નથી બનાવવો. આ શું કઈ ખોટી માંગણી હતી? અને એ પણ એવો માણસ છે કે જેને આ પહેલી વાર ભૂલ નથી કરી. અંગ્રેજીમાં એક આવે હેબિચ્યુએટેડ ઓફેન્ડર, રોજ ટેવ પડી ગઈ હોય ને ગુનો કરતો હોય એવો આ માણસ છે. બનાસકાંઠામાં આ ચૂંટણી ચાલતી હતી વિધાનસભામાં, ત્યારે અહીંયા આવીને એમણે માલધારી સમાજ વિશે એલફેલ વાત કરી હતી. આ એ જ રૂપાલા છે. અરે બીજાને તો ઠીક, લેવવા પાટીદાર સમાજ, એ પાટીદાર સમાજ માટે પણ મારે માઇક ઉપરથી બોલાય એવી ભાષામાં લેવવા પાટીદાર વિશે પણ એને આ જ શબ્દો બોલ્યા હતા. જ્યારે રાજા મહારાજાઓને બહેને દીકરીઓને અસ્મિતા ઉપર હુમલો કર્યા પછી માફીનું નાટક કર્યું, ત્યારે દલિત સમાજનું અપમાન કરનાર પણ આ જ માણસ હતો. અરે શિશુપાલ ગુના કરે તો ભગવાન શ્રી કૃષ્ણ પણ એને માફ નહોતા કર્યા, તો આપણે કેવી રીતે કરી શકીએ? આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પાસે માંગણી કરવામાં આવી કે આ માણસને તમે ટિકિટ હટાવી લો, બીજા કોઈને પણ આપો, અમને વાંધો નથી. તમામ સમાજનો આ ભાવ હતો. રાજકોટ ખાતે મોટું સંમેલન મળ્યું, સમય હતો એમની પાસે 19 તારીખ સુધીનો, એના પહેલા સંમેલન મળ્યું. એ મંચ ઉપર આહી માલધારી રબારી ભરવાડ ભાઈ દલિત ભાઈ પાટીદાર ભાઈ બધા વર્ગના લોકો માઇક ઉપર આવ્યા અને તમામ વર્ગે કહ્યું કે આ વાત જે થઈ છે એ માત્ર કોઈ એક વર્ગની નહીં, સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન છે, આને હટાવો. છતાં પણ નહીં માન્યો, કારણ કે 7મા આસમાને અહંકાર. અને એ પછી સંકલન સમિતિએ નિર્ણય કર્યો કે જો આને તમે નહીં હટાવો તો આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં એક સાથે ક્ષત્રિયો ઉભા થઈને સોગંદ લેશે ને એની સાથે તમામ જ્ઞાતિ જોડાશે, તમામ જ્ઞાતિઓ જોડાશે કે અમે ભાજપને મત નહીં આપીએ. આમ છતાં એમને એમ લાગ્યું કે આપણે તો શું, આની શું તાકાત છે, આપણે કરી લઈશું બધું, આપણી પાસે તો પૈસા છે, આપણી પાસે તો સત્તા છે, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડીશું કે ભાઈ તમે તો નાડોદા રાજપૂત સમાજ છો, તમે કારડિયા રાજપૂત સમાજ છો, તમે જાગીરદાર ભાઈ છો, તમે ગઢવી ચારણ છો, તમે બ્રાહ્મણ છો, આમ ભાગલા પાડી દેશું, વાંધો નહીં આવે. હું સલામ કરીશ મારા ગુજરાતના તમામ જ્ઞાતિના સમજદાર લોકોને, એ ભાગલા પાડો ને રાજકરોમાં ના આવ્યા અને તમામ જ્ઞાતિ એક થઈને આજે અવાજ ઉઠાવે છે.
કે આ જે થઈ રહ્યું છે એને સહન નહીં કરવા. લોકશાહી વ્યવસ્થામાં શું હોય? અરે લોકશાહી તો ઠીક, રામના નામે મત માંગનાર લોકોને એ ન સમજાય કે લોકોનો અવાજ એ શાસન કરતા માટે સૌથી મહત્વનો હોય. ભગવાન શ્રી રામ એક રાજા તરીકે, ક્ષત્રિય રાજા તરીકે હતા, એ તો રાજાશાહી હતી, પણ વેશ પલટો કરીને લોકોની વચ્ચે જતા હતા કે જનતા કદાચ એક રાજા તરીકે મારી વિરુદ્ધ બોલતા એને ખચકાટ થતો હોય તો પાછળથી કોઈ બોલતું હોય તો એ પણ મારે સાંભળવું જોઈએ. અને ફરતા ફરતા એક ઝૂંપડી પાસે જાય અને ઝૂંપડીમાંથી અવાજ સીતા માતાજીની વિરુદ્ધનો આવે. સીતા માતા સતી હતા, પણ એક લોકોમાંથી ઉભો થયેલો અવાજ હતો. તો ભગવાન શ્રી રામ નિર્ણય કરે જે સીતા માતા માટે લંકાને નષ્ટ કરીને સીતા માતાને પરત લાવ્યા હતા એ ગરીબના ઝૂંપડામાંથી અવાજ આવ્યો તો એ શાસક કરતા એ સીતા માતાને વનમાં મૂકવા જવાનો નિર્ણય કર્યો. આ લોકોનો અવાજ એટલા માટે રામ રાજ્ય વખણાય છે કે એમણે લોકોનો અવાજ ભગવાન શ્રી રામે સાંભળ્યો હતો. અહીંયા તો લોકશાહી છે, અને લોકશાહીમાં પાયાનો સિદ્ધાંત શું? કે કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય શખ્સ હોય એને લોકોનો અવાજ સાંભળવો જોઈએ, એની સાથે સંવાદ કરવો જોઈએ. આવો, તમારી વાત શું છે? આના સાથે સંઘર્ષ ના કરાય લોકશાહી. અને હું આજે વિરોધ પક્ષમાં છું એટલે કહું છું એમ નહીં. હડતાલો કે દેખાવો આંદોલનો થાય ને ત્યારે પોલીસ સરકારને પૂછે કે આમાં શું કરીએ, સરકાર સૂચના આપે કે આ રીતે એને હેન્ડલ કરો. મને પૂછ્યું, મેં કીધું કોઈ લાઠી કે જબરજસ્તી નહીં, લોકશાહીમાં લોકોને વિરોધ કરવાનો અધિકાર છે. એ ડોક્ટરો હડતાલ ઉપર બેઠા છે, હું આરોગ્ય વિભાગનો મંત્રી છું, હું એમની છાવણીમાં સામેથી જઈશ અને એમની વાત સાથે ચર્ચા કરીશ. મને પોલીસના અધિકારી આવીને કહ્યું કે સાહેબ આ લોકો આક્રોશિત છે, તમારી સામે સૂત્રોચ્ચાર કરે, કદાચ ધક્કે ચડાવે. મેં કહ્યું કંઈ વાંધો નહીં, લોકશાહીમાં અમને ફૂલોનો હાર પણ લોકો પહેરાવે અને જરૂર પડે તો જૂતાનો હાર પણ પહેરાવવાનો લોકોને અધિકાર. કોઈ બંદોબસ્ત ના જોઈએ, કોઈ પોલીસ ના જોઈએ, હું એકલો જઈશ. અને હું ગયો એ ડોક્ટરોની વચ્ચે, એમની છાવણીમાં બેઠો. મેં કહ્યું આવો, તમારા મુદ્દાની ચર્ચા કરવા માટે એક મિનિસ્ટર તરીકે આવો છું, મારી ફરજનો ભાગ છે. એમની ત્રણ માંગણીઓ હતી, મેં ત્યાં ને ત્યાં સ્વીકારી કે આ ત્રણે ત્રણ માંગણીઓનો 24 કલાકમાં નિર્ણય હું કરીને આપીશ. અને બે માંગણી એવી હતી, મેં એમને કહ્યું કે આવતા બજેટ સુધી આ ન થઈ શકે, અને એક માંગણી છે ને હું નહીં સ્વીકારું. ખુલ્લા દિલે ચર્ચા થઈ, સંવાદ થયો. એ ડોક્ટરોએ મારા નામનો જિંદાબાદ કર્યો, આંદોલન પૂર્ણ થયું. ભારતીય જનતા પાર્ટીએ આ કરવું જોઈએ. સોરી, એમણે જો આ કર્યું હોત, સંવાદ કર્યો હોત અને સંઘર્ષ ન કર્યો હોત તો સ્થિતિ આ બ્રહ્મદેવતા આપણું ધ્યાન રાખે છે. આભાર માન્યો રામકિશન ઓઝાજી, બ્રહ્મદેવતા છે અમારા અહીંના પ્રભારી. સંવાદ નહીં કર્યો એમણે. એમણે શું કહ્યું? સંવાદની બદલે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો, જેને લોકશાહીમાં સ્થાન મળ્યું. પાટીદાર આંદોલન શરૂ થયું. સરકારની શું જવાબદારી હતી? આવો વાત કરીએ. સ્વીકારવા જેવું એ સ્વીકારે, બાકી સમજાવે, સમજાવટથી રસ્તો નીકળે. વાત નહીં કરી પાટીદાર સમાજ સાથે, સંઘર્ષ કર્યો. 14 યુવાન પાટીદાર દીકરાઓ શહીદ થયા, છતાં એમને ચિંતા ન થઈ. પાટીદાર બહેનો દીકરીઓને ઘરમાંથી લાઠી ચાર્જ કરીને માર મારવામાં આવ્યો. શું આ લોકશાહીમાં યોગ્ય છે? અને એક પાટીદાર સમાજે ભાજપના નેતાને કહ્યું કે આ જનરલ ડાયર છે, આ નામ પણ પાટીદાર સમાજે આપ્યું.
ઉનામાં એક દલિતભાઈ ને ત્યાં ઉપર અત્યાચાર થાય છે. દલિત સમાજ ન્યાય માંગે તો સંવાદ ની સંઘર્ષ કરો. માલધારી સમાજ રોડ ઉપર આવીને કહે કે અમારા માલઢોરના ગૌચર તમે ખાઈ ગયા, ગાયના નામે મત લીધા પછી ગાયના ગૌચર રહ્યા નથી. સંવાદ નહીં કરો, પરિપત્રો કાઢીને માલઢોરને દબે પૂરવાનો અધિકાર લઈને માલધારી સમાજ ઉપર અત્યાચાર. જુનાગઢમાં એક કોળી દીકરી, બક્ષી પંચની દીકરી ચાંદની નામની, એનું ખૂન થાય છે. કોળી સમાજ કહે છે કે એને ન્યાય આપો, રોડ ઉપર ઉતરે છે. સંવાદ નહીં કર્યો, સંઘર્ષ કર્યો. અને આ બધા જ સાથે સંઘર્ષ કર્યા પછી ભાજપને એવી ટેવ પડી ગઈ કે આંદોલન થાય તો સંવાદ નહીં કરવાનો, સંઘર્ષ કરવાનો. પણ મારે કહેવું છે કે એકલ દોકલ સમાજને ટાર્ગેટ કરતા હતા. આ વખતે બહુધા બધી જ જ્ઞાતિ ભેગી થઈ છે. એટલે આમાં તો મોટા ભાગના એવા છે ને, આપણે ત્યાં શું કહેવાય કે દેવી દેવતાનો ચાળો કરાય, હનુમાનજીની હળીએ ન ચડાય. આ વખતે અવળે ઠેકાણે ભરાણા, એટલે સમજાણું નહીં. અને સમજાણું ત્યાં તો બહુ મોડું થઈ ગયું. હવે કોઈ 5 ફૂટ વાળો હોય કે 6 ફૂટ વાળો હોય, બધા કહેશે કે અમે સામૂહિક માફી માંગીએ. પણ અવસર વીતીએ બેહુલા, હવે જતો રહ્યો ભાઈ, અવસર જતો રહ્યો. હવે નાની નાની ક્લિપ કાઢી અને કોંગ્રેસ વાળા આમ કરે છે, જો ફલાણા આમ બોલ્યા, જો ઓલા આમ બોલ્યા. સલામ કરીશ તમામ વર્ગની સંકલન સમિતિના સભ્યોનો, આ ગુજરાતના તમામ લોકોનો. એમણે સ્પષ્ટ રીતે નિર્ણય કર્યો કે હવે કોઈ ગમે તેવી નાની મોટી વાતો હશે, અમારે એની સાથે કઈ લેવા દેવા નથી. અમારી બહેનો દીકરીઓ ઉપરનો પ્રહાર એનો બદલો લઈને આવી એલાન થયું. હું તો પૂછું, 2 દિવસ પહેલા રાહુલ ગાંધીજીના નામે ચલાવ્યું, ટુકડો જ ચલાવ્યો, આખો નહીં. રાહુલ ગાંધીજીની વાતનો ખાલી ટુકડો. અરે ભાઈ, વાત નાના નાના રજવાડા હતા અને જમીનો માટે પડાવી લેવા ઝઘડા થતા હતા એકબીજાની સરહદ માટે. લોકશાહીમાં બધા ભેગા મળી ગયા તો કે રાહુલ ગાંધીએ કીધું કે આ તો જમીનો પડાવી લેતા હતા. અરે ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માંગુ છું કે તમારા માટે જમીનની લડાઈ અને બહેનો દીકરીઓ એક સરખી હોઈ શકે, અમારા માટે ક્યારેય ન હોઈ શકે. તમે અમારી બહેનો દીકરીઓને અસ્મિતા ઉપર, આ દેશની બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર થયેલા હુમલાને જમીનના ઝઘડા સાથે સરખાવો છો, શરમ નથી આવતી તમને? જો એની આ તુલના થાય પછી ચલાવ્યું કે આ રાહુલ ગાંધી છે ને, એ તો રાજા મહારાજાના વિરોધી છે. ગઈકાલે રાહુલ ગાંધીજીએ પાટણમાં ભાવનગરના મહારાજા સાહેબે દેશની એકતા નિવેદનો આપે છે. હું એમને કહું છું કે તમારે ડૂબી મરવું જોઈએ જે દિવસે આ દેશની બહેનો દીકરીઓ ઉપર હલકટ ભાષાનો પ્રયોગ ભાજપના એક ઉમેદવારે કર્યો, તે દિવસે તમારી અસ્મિતા ક્યાં મળી ગઈ હતી? જવાબ તો આપો, સમાજને જવાબ આપો, રાજ્યને જવાબ આપો, દરેક જ્ઞાતિને જવાબ આપો. ત્યારે તમે ચૂપ રહ્યા હતા અને હવે ટક 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 કરવા નીકળી પડો, તમને શરમ નથી આવતી? ક્યાં સમાજની વાત કરો છો? ક્યાં નામે તમે જશો ફરી? અરે રાજકીય રાજકારણમાં રાજકીય રીતે સ્વમાનભેર રાજકારણ કરવાનું હોય, સિદ્ધાંત માટે લડવાનું હોય. અને એટલા જ માટે હું આજે કહું છું એમ નહીં, હું ખુદ એક સરકારમાં મિનિસ્ટર હતો, મંત્રી હતો, મારી સરકાર હતી. મને લાગ્યું કે ભાવનગરમાં મેડિકલ કોલેજ હોવી જોઈએ અને મારી સરકાર નિર્ણય નહોતી કરતી તો ચૂપ નહોતો રહ્યો. મિનિસ્ટર તરીકે રાજીનામું આપીને કહ્યું હતું કે હું મારી જનતાની સરકાર સલામ કરું છું. કેટલાક નાના ભાઈઓને મંચ પર ભાજપના જેને રાજીનામા ફેંકીને કહ્યું કે તમે જે આ પાપ કર્યું છે રૂપાલાને નહીં હટાવીને, હવે આ પાપની કોઠરીમાં હું સાથે રહેવા માંગતો નથી. આ રાજીનામા સામૂહિક રીતે ઉભા રહીને સોગંદ થાય છે.
મેં કહ્યું ને આપને કે સરકારને પૂછવામાં આવે કે આંદોલન ચાલે છે અને કેમ અમે ટેકલ કરીએ. આ સરકારે કેટલો અહંકાર રાખ્યો. આપણા શેખાવતજી કરણી સેનાના નેતા એ એક દેખાવ કરવા માટે નીકળે છે કે મારે દેખાવ કરવો છે કમલમની સામે કે આ થાય છે ખોટું છે. શું લોકશાહીમાં એનો અધિકાર નહોતો? કે જ્યારે જવાબ ઉતરે છે ત્યારે હું સમજી શકું, કોઈ જપાજપી થાય, પાઘડી પડી જાય, સમજી શકાય. એમ નહીં, તમે બધાએ વિડીયો ન જોયો તો જોજો. યુવાન મિત્રોને કહું છું કે વિડીયોની ક્લિપ્સ મૂકજો વોટ્સએપ ગ્રુપ્સમાં. એ પાઘડી જપાજપીમાં પડે સમજી શકાય એમ નહીં, સરકારની સૂચના હશે, નહીતર કોઈ પોલીસનો વ્યક્તિ એવું ના કરી શકે. શેખાવતજીની પાઘડી તાપલી મારીને પાડતી સ્પષ્ટ રીતે વિડીયોમાં દેખાય છે. સરકારનો અહંકાર કેટલો છે કે હું પાઘડી આપણા માટે આબરૂ છે, આપણી ઇજ્જત છે, લ્યો આ તમારી આબરૂ પાડી દીધી, થાય તે કરી લેજો. આ એમનો અહંકાર. હવે આપણે દેખાડવું પડે કે નહીં? પાકો 100%. અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનોય નથી ટક્યો ત્યારે આ ભાજપ વાળા 82 અબજ 52 કરોડ ભેગા કરીને બેઠા છે. ઓફિશિયલ આંકડો આવ્યો છે, બધું થયું સુપ્રીમ કોર્ટનું, કે એને કીધું પેલું ખાનગી ઇલેક્ટોરલ બોન્ડ ક્લિયરન્સ જાહેર કરો કે 82 અબજ 52 કરોડ નીકળ્યા. હું નમન કરીશ બનાસકાંઠાના તમામ વરધન જ્ઞાતિના સજ્જનોને કે આપણી દીકરી આપણી બહેન જેને આજે આપણે ચુંદરી ઓઢાડી એ જેની બેન પાસે લેવા ઉમેદવાર પાસે લાઈન લાગે એમ નહીં, જેની બેનને મદદ કરવા ફાળો આપવા માટે લાઈન લગાવે. ગમે તેટલી ભાજપની ધન સંપત્તિ હશે, આ જનશક્તિ છે, પ્રેમ શક્તિ છે, એ ધન શક્તિ સામે પ્રેમ શક્તિનો વિજય થશે. એક માણસનો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા ટિકિટ લઈને આવ્યો છે. એક જ માણસનો અહંકાર. એ માણસને પોતાને ચૂંટણી લડવી દો, પણ ગેની બેન આવ્યા ને અમે નામ વહેતું મૂક્યું તો એ ઉમેદવાર માંથી વહેતા થઈ ગયા. એના સમાજમાં બીજા સારા લોકો હતા, એ પણ કોઈ આગળ ના આવવા જોઈએ. હું કહું એમ, હું ના ચૂંટાવ, હારે તો ભલે એ હારે, હું બેક સીટ ડ્રાઇવિંગ કરીશ. એવા એક સજ્જન પરિવારની દીકરીને ટિકિટ અપાવી કે ચત ભી મેરી પટ ભી મેરી, હારી તો આ હારી, જીતો તો મારું હૈલા કરશે. અરે તમારે પરિવારનું સન્માન કરવું હોય તો આ ડેરીની રચનામાં જેના બાપની પૂરી મિલકત લાગેલી હતી આપી દો ને ડેરીની ચેરમેનશીપ, એને ઘટી જાઉં તમે. એ નહીં એવું, કારણ કે ત્યાં તો માલ ખાવા મળે છે નોકરીમાં. આપણો કોઈ દીકરો, આ બધા બેઠા છે આમાંથી, કોઈના દીકરાને આપી છે નોકરી ત્યાં વગર પૈસે લીધે, મળી નોકરી કોઈને ડેરીમાં? ત્યાં તો કોણ જાય છે તમે સમજો છો ને? એકત્રિત થવાનો સમય છે. કહેવાય છે કે સંઘે શક્તિ કલયુગે. કલયુગ છે કે નહીં મને ખબર નથી, પણ લોકશાહી તો છે હો, અને લોકશાહીમાં સંઘે શક્તિ. ભેગા થશું બધા જ સત્યના રસ્તે, પરિણામ લઈને જંપીશું એ નિર્ધાર કરીને આજે છૂટા પડ્યા. આજેથી જ્ઞાની બેન એક ઉમેદવાર નથી, આ મેદાનમાં બેઠેલા એક એક વ્યક્તિ ઉમેદવાર છે એમ બનીને લડશે. આ વિજય જ્ઞાની બેનનો નહીં હોય, આ બનાસની બેનનો નહીં, આ બનાસના જનનો વિજય છે, આપ સૌનો વિજય. કરજો એટલું, આવશે મોટી મોટી વાતો કરવા. જ્ઞાની બેને કીધું હતું ને એક મશીન આવવાનું છે કાલે. થેન્ક્સ એ બોલા કેજો પણ ખરા. આપી હતી ગેરંટીઓ પહેલા, કાલા ધન વાપિસ આયેગા, યું હી 15-15 લાખ એકાઉન્ટ મેં આ જાયે. આવ્યા કોઈના એકાઉન્ટમાં? 2 કરોડ નોકરિયા ખોલ દુંગા. મળી નોકરીઓ હતી એની વહી ગઈ. શું કહ્યું તું? કિસાન કી આય દુગની હો જાયેગી. અરે ભાઈ ખર્ચો બમણો થઈ ગયો, ડીઝલના ડબલા થયા, મોંઘા થયા, દવા ખાતર મોંઘું થયું,
ખર્ચો બમણો થયો, અમારી ખેત પેદાશ કે ડબલ થઈ નથી. મહેંગાઈ ચડી જાય, 400 રૂપિયાનો ગેસનો બાટલો 1100 એ પહોંચ્યો, ગઈ મોંઘવારી કે. એટલે જે ગેરંટીઓ ની મોટી મોટી વાતો થઈ હતી, નહીં તો માણસ બોલે એનું પાળે, પ્રાણ જાય અરુ વચન ન જાય. રઘુકુલ રીત સદા ચર્યાય, પ્રાણ જાય અરુ વચન, પ્રાણ જાય અરુ વચન ન જાય. આજે આપણે એની બેનને વચન આપ્યું છે, આપણે રઘુકુલ રીત જાળવવાની છે. આપો ખૂબ આભાર બધાનો કે આ પરિણામ લક્ષી વાત થવાની છે. હું હિન્દુ છું, હું એક ક્ષત્રિય છું, હું મારા કુળદેવી માની રોજ આરાધના કરું છું, હું મારા ઈષ્ટ દેવનું પૂજન કરું છું, પણ એ મોક્ષની પ્રાપ્તિ માટે કરું છું. હું મતના રાજકારણ માટે મારા દેવી દેવતાઓને શેરીઓમાં ના લઈ જઈ શકું. અરે હું હિન્દુ છું અને મારા માટે સનાતન ધર્મમાં ચાર વેદ એ સૌથી સર્વોપરી ગણાય. મને નાનપણથી શીખવાડ્યું છે કે આ ચાર વેદનો સુપ્રીમ પાવર, સૌથી ઉપર કોઈને અધિકાર હોય તો ચાર શંકરાચાર્યજી મહારાજને છે. એ શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે મંદિર છે એની વાસ્તુ ન હોય, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય. એટલે એ ભગવાનનું શરીર છે અને પ્રાણ ક્યારેય અધૂરા શરીરમાં ન મૂકી શકાય. મંદિર પૂરું નથી થયું માટે પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ. ચાર માંથી એક પણ શંકરાચાર્યજી મહારાજ ત્યાં ન ગયા. એમણે કહ્યું કે મંદિર પૂર્ણ થવા દો. ભાજપ વાળાને તો શું છે કે મંદિર પૂર્ણ થવા દે તો ચૂંટણી પૂરી થઈ જાય, પછી મંદિરના નામે મત કેમ માંગવા. એટલે અપૂર્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રાખી, અને જ્યાં એક પણ શંકરાચાર્યજી મહારાજ ન જતા હોય ત્યાં હિન્દુનો કોઈ દીકરો જાય ખરો. જ્યાં શંકરાચાર્યજી મહારાજે કીધું કે તમે આ નહીં કરો, મંદિરનો ઘુમ્મટ અને કળશ એનું કામ પૂરું નથી થયું, ઘુમ્મટ અને કળશનું કામ પૂરું નથી થયું, આ કરવા માટે હવે મજૂર ઉપર ચડે, પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી હશે તો રામ લલ્લાની મૂર્તિ નીચે હશે, અને ઉપર કામ કરવા મજૂર ચડે તો એના ચરણ, એના પગ એ રામ લલ્લાના માથે આવ્યા, પાપ કહેવાય ન કરો. આમ છતાં એમણે શંકરાચાર્યજીનું નથી માન્યું. ભગવાન રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, એમણે તો માફ કર્યા હશે, પણ ભગવાન રામની હારે, જેમાં ગેની બેનની હારે બળદેવજી છે ને, એમ ભગવાનની રામની અરે હનુમાનજી મહારાજ, એટલે એમને ફાયવું નથી. એટલે ગદા ફેરવી છે એટલે ભાજપ વાળા ચારે બાજુ થાય, એવો ઠેકાણે ઠેકાણે જ્યાં જાય ત્યાં વાવતા. મારા યુવાન મિત્રોને સલામ કરું છું, જુદા જુદા સંગઠનના યુવાન મિત્રો સવાલો પૂછે છે અને એ ભાજપના નેતાઓએ ભાગવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે આ હનુમાનજી મહારાજની મહેરબાન. ત્યારે આ પરિસ્થિતિમાં વિવિધ સંગઠનો છે અહીંયા આ સ્ટેજ ઉપર, મારી આ બાજુ ને આ બાજુ વિવિધ સંગઠનના આગેવાનો છે. સૌને વિનંતી કરું છું કે હજી જેમ નજીક આવશે ને, ઓલા કૌરવો પાસે તો એક જ શકુની હતો, અહીંયા તો બનાસકાંઠામાં એક અને ગુજરાતમાં ભાજપમાં ગણાય છે. ચાલો ચાલશે આપણી વચ્ચે અંદરો અંદર જુદા પડાવવાનું. એક થઈને સંકલન સમિતિ, અહીંયા સંગઠનના બધા જુદા જુદા હોદ્દેદારો છે, એક કરીને લડીએ, એક વખત પાઠ ભણાવીએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજની બેન દીકરી કે અસ્મિતા ઉપર આંગળી કરવાની ક્યારે હિંમત ના કરે એવું પરિણામ આવે.
એક માણસનો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા ટિકિટ લઈને આવ્યો છે. એક જ માણસનો અહંકાર. એ માણસને પોતાને ચૂંટણી લડવી દો. પણ ગેની બેન આવ્યા ને, અમે નામ વહેતું મૂક્યું તો એ ઉમેદવાર મને વહેતા થઈ ગયા. એના સમાજમાં બીજા સારા લોકો હતા, એ પણ કોઈ આગળ ના આવવા જોઈએ. હું કહું એમ, હું ના છૂટાવ, હારે તો ભલે એ હારે, હું બેક સીટ ડ્રાઇવિંગ કરીશ. એવા એક સજ્જન પરિવારની દીકરીને ટિકિટ અપાવી કે ચત ભી મેરી પટ ભી મેરી, હારી તો આ હારી, જીતો તો મારું હૈલા કરશે. અરે તમારે પરિવારનું સન્માન કરવું હોય તો આ ડેરીની રચનામાં જેના બાપની પૂરી મિલકત લાગેલી હતી, આ ફિદોરે ડેરીની ચેરમેનશીપ એને ઘટી જાઉં તમે. એ નહીં હો, કારણ કે ત્યાં તો માલ ખાવા મળે છે નોકરીમાં. આપણો કોઈ દીકરો, આ બધા બેઠા છે આમાંથી, કોઈના દીકરાને આપી છે નોકરી ત્યાં વગર પૈસે લીધે, મળી નોકરી કોઈને ડેરીમાં? ત્યાં તો કોણ જાય છે તમે સમજો છો ને? એકત્રિત થવાનો સમય છે.